આપણી સાથે આજે મેડ મોર્નિંગ શોમાં જે ખાસ મહેમાન ઓન કોવિન કેન્સર સેન્ટરથી જોડાયા હતા એ છે જોડાયા હતા નહીં છે 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 મારી બાજુમાં બેઠા જે કન્સલ્ટન્ટ મેડિકલ ઓન્કોલોજીસ્ટ સર વેલકમ થેન્ક યુ અને હવે આપણે જે આ ઓવેરિયન કેન્સર વિશે વાત કરી ઘણા બધા મિસકન્સેપ્શન લોકો એકબીજાએ વાતો કરતા કરતા ઘણા બધા મિથ્સ હોય જે આપણે આજે દૂર કરવાના છે તો હું તમને પૂછીશ તમે મને કરેક્ટ કરજો કે આ સાચું છે કે નહીં સૌથી પહેલા લોકો એવું માને છે કે ઓવેરિયન કેન્સર જે છે ને એના સિમ્ટમ્સ હંમેશા નોટિસેબલ જ હોય નહીં જરૂરી નથી ઘણી વખત સિમ્પલ પેટમાં દુખાવો થવો એવી જ તકલીફ હોય છે બહુ વધારે તકલીફ નથી થતી ઘણા લોકોના મનમાં એવું હોય કે જ્યારે પણ કેન્સર થાય ત્યારે એટલી બધી તકલીફ થવાની છે કે એ અસહ્ય પીડા હોય એટલે ક્યારેક કોઈ દર્દીને અમે કહીએ કે કેન્સર છે તો એ માનવા જ રેડી ના થાય કે હું તો ઘરનું બધું કામ કરી શકું છું પણ એવું જરૂરી નથી કે કેન્સરમાં બહુ તકલીફ થાય જ્યારે બહુ જ એડવાન્સ સ્ટેજનું કેન્સર હોય ત્યારે જ તકલીફ થતી હોય છે રાઈટ નંબર ટુ ઓવેરિયન કેન્સર માત્ર મોટી ઉંમરની મહિલાઓને જ થાય નથી એવું જરાય નથી જરૂરી કેમકે કે અત્યારની લાઇફ ના આધારે પણ અર્લી સ્ટેજ અર્લી કેન્સર ડિટેક્ટ થવાની શરૂઆત થઈ છે યંગ એજમાં પણ અને બીજું વારસાગત જે કેન્સર હોય એ અર્લી એજમાં થાય લેસ એજમાં થવાના ચાન્સીસ વધારે હોય એ પણ એક મિત છે કે આ વારસાગત છે કે નહીં આ વારસાગત હોઈ શકે દરેક કેસમાં જરૂરી નથી પણ જેનેટીક લિંક છે વારસાગત લિંક છે ખરા ઓવેરિયન કેન્સર કેન નોટ બી કેવર્ડ આ બિલકુલ સાચું નથી કેમ કે ઇવન સ્ટેજ ફોર ના ઓવરિયન કેન્સર ને પણ અમે બહુ સારી રીતે ટ્રીટ થતા જોયા છે પેશન્ટ એકદમ સામાન્ય અને સારી લાઈફ જીવી શકે છે તો ટ્રીટ પણ થઈ શકે છે ને એકદમ રિકવર પણ થઈ શકે છે આની કીમોથેરાપી બહુ જ પેઇનફુલ છે બહુ અઘરી છે એ પણ એક મીટ છે હા એ તો હંડ્રેડ પર્સન્ટ મીટ છે કેમ કે અત્યારે જે પ્રકારે ટેકનોલોજી ડેવલપ થઈ છે જે રીતે નવી દવાઓ શોધાય છે એ પ્રમાણે જે પહેલા કિમોથેરાપીની આડઅસર થતી હતી આજથી દસ વર્ષ પહેલા કે વીસ વર્ષ પહેલા એવી અત્યારે બિલકુલ જોવા નથી મળતી અને અમારી પાસે ઘણા દર્દીઓ એવા પણ આવે છે કે કિમોથેરાપી લઈને જાય અને ખેતરે કામ કરતા હોય હવે ખેતરમાં કામ કરવું એ ઘણું બધાને ખબર છે કે તડકામાં બધા તો એ પ્રકારે પણ ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે અને કામ કરી રહ્યા છે સારી રીતે સાહેબ એ એક જ લાઇનમાં તમે આ મિથ જે છે ને તોડ્યું છે કે ખેતરમાં કામ કરી શકે કિમોથેરાપી પછી તો આ બધા જ મિથ્સ સાહેબ તમે દૂર કર્યા અને આજે ઓન કોવિન કેન્સર સેન્ટરથી તમે ઓવેરિયન ઇન કેન્સર વિશે આટલી બધી માહિતી આપી અને અમને જાગૃત કર્યા એના માટે ડોક્ટર સાહેબ થેન્ક યુ સો મચ